રાજ્યના પ્રવાસન સ્થળ સાપુતારામાં ગત તારીખ 7 નવેમ્બરના રોજ અજાણી ઇસમની લાશ મળી હતી, જેની તપાસ કરતા ઇસમ સુરત ખાતે ભાડે કાર ફેરવતા ઇસમની હતી, જેની હત્યા કરીને સાપુતારા સનરાઇઝ પોઈન્ટ ઉપર ગળે દોરો બાંધીને લાશને લટકાવી દઈ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આહવા પોલીસે આ મામલે તપાસ કરતા હત્યામાં સંડવાયેલા એક મહિલા સહિત બે યુવકોની ધરપકડ કરી છે. ગિરિમથક સાપુતારા અને સનરાઇઝ પોઈન્ટ પર 7 નવેમ્બરે અજાણે ઇસમની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવી હતી. આ કેસમાં આહવા જિલ્લા પોલીસ દ્વારા લૂંટના ઇરાદે ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હોવાનું શંકાના આધારે બે નાયબ પોલીસ અધિક્ષક અને એક લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી મળી કુલ 3 ટીમ બનાવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સૌપ્રથમ મૃતકની ઓળખ કરી, જેમાં મૃતક લક્ષ્મણ વસાવા સુરતના ઉમરપાડા તાલુકાનો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનના દીકરાની ગુમ થયાની નોંધાયેલ ફરિયાદના આધારે અધિકારીને કડી મળી હતી. મૃતકના પિતાએ નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસને મળેલ કડીને ધ્યાનમાં રાખીને કેટલાક સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલના આધારે તપાસ અધિકારીને ઘટનામાં સંડોવાયેલા મૂળ રાજસ્થાનના અને જુદા જુદા સ્થળોએ રહેતા એક મહિલા સહિત 3 આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. આવા પોલીસે રાજસ્થાન પોલીસને સાથે રાખીને તમામ આરોપીઓ દશરથ મહિમાલ અને મીનાક્ષીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ સાપુતારા ખાતે લક્ષ્મણ વસાવાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. સુરતનો યુવક ડાંગ જિલ્લાના સાપુતારામાં હત્યા અને હત્યા કરનાર રાજસ્થાનના આરોપીઓ. સમગ્ર ઘટના અંગે પોલીસે આપેલ માહિતી મુજબ આરોપી દશરથની કાર સ્વિફ્ટ ડિઝાઇનર 3 માસ અગાઉ અકસ્માતમાં સંપૂર્ણ નાશ પામી હતી અને જેનો કોઈ કારણસર ઇન્સ્યોરન્સ ક્લેમ પણ થઈ શક્યો ન હતો, જેથી પોતાની કાર જે વીજ કાર શોધતા આરોપીઓએ સુરતથી સાપુતારા જન્મદિવસની ઉજવણી કરવા જવાનું કહી લક્ષ્મણ વસાવાની કાર ભાડે કરી હતી. સુરતથી નીકળી 6 નવેમ્બરની રાત્રે સાપુતારા પહોંચેલા 3 આરોપીઓ લક્ષ્મણ વસાવાની ઠંડે કલેજે હત્યા કરી તેને ગળે ફાંસો આપી આત્મહત્યા કરવા ખપાવવામાં પ્રયાસ કર્યો હતો અને લક્ષ્મણ વસાવાની સ્વિફ્ટ ડિઝાયર કાર લઈ નાસી છૂટ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં દશરથ મુખ્ય સૂત્રધાર પ્રથમ આરોપી સાથે આરોપી નંબર 2 મીનાક્ષી, જે દશરથ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી, અને ત્રીજો આરોપી મહિપાન, જે દશરથનો મિત્ર હોય, એકબીજાની મદદગારીથી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આવા પોલીસે 3 આરોપીઓને અટક કરી સાથે લઈ ગયેલ સ્વિફ્ટ ડિઝાયર કારનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 7/11/2020 રોજ સાપુતારા પોલીસ સ્ટેશનની હદમાં જે સનરાઇઝ પોઈન્ટ આવેલો છે ત્યાંથી અમને એક ડેડ બોડી મળેલી અને સાપુતારા પોલીસે એનો અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને આગળ તપાસ કરેલી. એ વખતે એ ડેડ બોડી છે એ અનઆઇડેન્ટિફાઈડ હતી અને આગળ તપાસ કરતાં એ અકસ્માત મોતના કામે છેવટે જે મરણ જનાર વ્યક્તિ છે એ લક્ષ્મણ રમણ વસાવા ઉમરપાડા સુરત જિલ્લાના વતની હોવાનું ખબર પડેલ અને ત્યારબાદ વિશેષ તપાસ કરતાં ખબર પડેલ કે આ લક્ષ્મણ વસાવા છે એ સુરત સિટી ખાતે પોતાની સ્વિફ્ટ ડિઝાયર ચલાવતા અને પેસેન્જરોમાં આ સ્વિફ્ટ ડિઝાયર ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવતા. ત્યારબાદ એમના વાલી વારસો અને સગા સંબંધીઓની પણ અમે શોધખોળ કરેલી અને એ શોધખોળ કર્યા પછી એમને આ ડેડ બોડી છે એ સોંપવામાં આવેલી અને એમના અંતિમ વિધિ અને સંસ્કારો પતી ગયા બાદ લક્ષ્મણ વસાવાના ફાધર એ પોલીસ પાસે રૂબરૂ આવી અને ફરિયાદ નોંધાવેલી, જેમાં મર્ડર અને ગાડીની લૂંટની ફરિયાદ નોંધાવેલી. જુદી જુદી ટીમો બનાવી અને ડાંગ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજીસ, મોબાઈલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડી અને લગભગ 15-16 દિવસના દિવસ રાતની મહેનત બાદ અમને આ બનાવ પાછળ કુલ 3 વ્યક્તિઓ હોવાની શકમંદ તરીકેની જાણકારી મળેલી અને આ 3 વ્યક્તિઓ રાજસ્થાનના હોવાની પણ અમને જાણકારી મળેલી. એટલે ડાંગ પોલીસ તરફથી જુદી જુદી બીજી ટીમો બનાવી અને એમને રાજસ્થાન રવાના કરવામાં આવેલા અને રાજસ્થાન પોલીસની મદદ લઈ અને કુલ 3 વ્યક્તિઓને શકમંદ તરીકે રાજસ્થાનથી અમે ડાંગ જિલ્લા પોલીસ ખાતે લાવેલા અને એમની વિશેષ પૂછપરછ કરતાં, ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ ઘટનાને અંજામ આપનાર આ 3 વ્યક્તિઓ જ હતા અને એમની સાથે
जे मरण जनार लक्ष्मण वसावा छे एमनी जे स्विफ्ट डिजायर गाड़ी हती ए गाड़ी पण अमने मळी छे। जे त्रण व्यक्तिओ आ घटना ने अंजाम आप्यो छे ए त्रण व्यक्तिओ में दशरथ मेनपाल अने एक महिला छे मीनाक्षी करीने आ लोकोए आ घटना ने अंजाम आप्यो हतो। के दशरथ जे सीकर तालुकाना वतनी छे, मेनपाल छे झुंझुनू तालुकाना वतनी छे अने मीनाक्षी छे ए नागौर तालुकाना वतनी छे। आ लोको सूरत खाते ज स्थायी हता, सूरत खाते छेल्ला 1.5 वर्षथी रहता हता अने दशरथ छे ए पण पोते स्विफ्ट डिजायर गाड़ी छे ए टैक्सी पेसेन्जरो में चलावता हता। अने आजथी थोड़ा समय अगाउ एमनी पोतानी जे आ स्विफ्ट डिजायर हती ए स्विफ्ट डिजायरनू क्यांक अकस्मात थयेलू, एक्सिडेंट थयेलू अने एमां गाड़ीने संपूर्णपणे नुकसान थई गयेलू અને કોઈ ટેકનિકલ કારણોસર એમનો વીમો પણ પાકતો નહોતો, એટલે એ પોતે ટેક્સી ડ્રાઇવિંગ કરતા હોવાથી એમને આવી જ બીજી કોઈ સ્વિફ્ટ ડિઝાયર ગાડી મેળવવાના હેતુસર એમણે આ આખું ષડયંત્ર રચ્યું હતું। અને મરણ જનાર જે લક્ષ્મણ વસાવા છે એમને 5 તારીખે એ સુરત ખાતે ટેક્સી સાથે એમને જોયેલા આ જ પ્રકારની સ્વિફ્ટ ડિઝાયર સાથે, અને 5 તારીખે એમનો સંપર્ક કરી અને 6 તારીખે સાપુતારા સાંજે બર્થડે સેલિબ્રેશન માટે થઈને જવું છે આવી વાત કરી અને એમની સ્વિફ્ટ ડિઝાયર છે એમને બુક કરાવેલી અને 6 તારીખે ત્યાંથી મેનપાલ, દશરથ અને આ જે મહિલા છે મીનાક્ષી એ લોકો આ સ્વિફ્ટ ડિઝાયરમાં આવેલા અને પછી સાપુતારા સનરાઈઝ પોઈન્ટ ઉપર આવી અને એમને આ ઘટનાને અંજામ આપેલો અને આ અંજામ આપ્યા પછી એ સ્વિફ્ટ ડિઝાયર લઈને નીકળી ગયા। અને રસ્તામાં એમણે સૌ પ્રથમ જે ગાડીનો નંબર પ્લેટ હતી એ સૌ પહેલાં ચેન્જ કરેલી અને ત્યારબાદ એમણે ત્યાંથી રવાના થઈ અને રાજસ્થાન જતા રહેલા। એટલે હાલ આ આરોપીઓને અમે અટક કરેલા છે, એમની પૂછપરછ ચાલુ છે, 30 તારીખ સુધીના અમને રિમાન્ડ મળેલા છે। હજુ પણ આ ગુનામાં એમની સાથે કોઈ બીજા સંડોવાયેલા છે કે કેમ, આ ખરેખર જે આરોપીએ અત્યાર સુધી અમારી પાસે જે કબૂલાત કરી છે એ જ હેતુ છે કે કેમ, અને બીજા એમના વેરબાઉટ્સ આ ઘટનાને અંજામ આપવા પછી એ ક્યાં ક્યાં ગયા હતા અને પુરાવામાં પણ જે ખૂટતી કડીઓ છે એ કડીઓ મેળવવા માટે થઈને પણ તજવીજ ચાલુ છે અને અત્યારે તપાસ છે એ DYSP દરજ્જાના અધિકારી કરી રહ્યા છે।